દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યા છે. 15 ડિસેમ્બરથી મહિલાઓ ધારણા કરી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ મહિલાઓ અનિશ્ચિતકાલીન સમય માટે વિરોધ પ્રદર્શન સાથે ધારણા પર ઉતરી ગયા છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતે મેદાનમાં મહિલાઓ દ્વારા દિલ્હીની જેમ સુરત શહેરમાં પણ સીએએ અને એનઆરસીના વિરોધમાં અનિશ્ચિતકાલીન માટે ધરણા પર ઉતરી ગયા છે અને માંગણી કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કેવી રીતે સીએએ કાયદો લાવી છે. તે સંવિધાન વિરુદ્ધ કાયદો છે જેને સરકાર પરત ખેંચે તેવી માંગ કરાઈ રહી છે. આજે અમે લોકો એનઆરસીના કે વિરુદ્ધમાં અમે લોકો કાર્યક્રમ રાખવામાં આવેલું છે અને લાગી રહેલું છે કે અત્યારે તો ખાલી આઘાત થયેલું છે, હવે અંજામ બાકી છે. અને બીજી વખત બીજી વાત એ કહેવા માગું છું કે અત્યારે જે પણ સરકારે જે કાયદા થોપેલા છે સંવિધાનનું કઈ કહીને, એ કાયદાની અમે લોકો માંગ લઈને બેસેલા છે કે તમે લોકો વાપસ ખેંચો, પાછા ખેંચો. આગળ શું કરશો જો આવી રીતે અગર પાછા ખેંચવામાં નહીં આવશે તો શું કરશો? લડાઈ લડશું. જેવી રીતના શાહીનબાગમાં અત્યારે મહિલા શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે એવી રીતના હર હિન્દુસ્તાનમાં, પૂરા હિન્દુસ્તાનમાં ચાલશે. આ કેટલા દિવસનું શક્તિ પ્રદર્શન છે? આ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળશે ત્યાં સુધી ચાલશે. મારું નામ રૂક્ષાના ખાન છે. આજે સુરતના લિંબાયતના ઓમનગર ખાતે એક શાહીનબાગ તરીકે ઓળખાવી અને મહિલા ધરણાનો કાર્યક્રમ રાખવા મળે છે સીએ અને એનઆરસીના વિરોધમાં. આમાં કેટલા લોકો જોડાયા છે? મેઇન મુદ્દા શું છે તમારો? અમારા મેઇન મુદ્દા છે કે જે સરકારે આ હવે સંવિધાનિક કાનૂન બનાવેલા છે અને લોકો પર થોપેલા છે એને પરત કરે અને અમારા દેશમાં જે અમન અને શાંતિ પહેલા હતી એ રહેવા દે અને લોકોને અમન અને શાંતિથી જોડી રાખે અને ધર્મ અને જાતિના આધાર પર કોઈને વિભાજન ના કરે. સંગઠનો અમારા સાથે જોડાયેલા છે, મહિલા સંગઠનો છે, દલિત ભાઈઓ છે, એસસી ઓબીસી એસટી એસસી ઓબીસીના સંગઠનો બી અમારી સાથે છે, અમારે સપોર્ટમાં છે. અને આગળ અમે કરશું કે જ્યાં સુધી સરકાર આ કાનૂન પરત નહીં લે ત્યાં સુધી અમારા ધરણાનો કાર્યક્રમ ગાંધી જયંતિ માર્ગે ચાલુ રહેશે. કેમેરામેન મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.